ને ભારતના કંટ્રોલર જનરલ ઓફ ધ પેટન્ટ્સ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ એટલે કે CGPDT દ્વારા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો છે, જે કચ્છ માટે ગૌરવની બાબત છે. આ નિર્ણયને ખેડૂતોએ વધાવ્યો હતો તો આગામી સમયમાં ખારેકનું નિકાસ મૂલ્ય પણ વધશે અને બ્રાન્ડિંગને પણ વેગ મળશે. દરેક રાજ્ય અને દરેક શહેરની પોતાની અલગ અલગ પ્રખ્યાત ખાણીપીણી છે, તો શહેરની કેટલીક ખાસ અને પ્રખ્યાત વાનગીઓને GI ટેગ મળતું હોય છે. આ GI ટેગના લિસ્ટમાં બે નવા નામ ઉમેરાયા છે, જેમાં ઓરિસ્સાની કીડીની ચટણી અને કચ્છની દેશી ખારેકને નવી ઓળખ મળી છે. કચ્છની દેશી ખારેકને આ વર્ષે GI ટેગ મળ્યું છે. કચ્છની ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કર્યા બાદ CGPDT દ્વારા 2 જાન્યુઆરીના રોજ કચ્છી ખારેકને GI નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કચ્છના મુંદ્રામાં SDAU ડેટ પામ રિસર્ચ સ્ટેશનના તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ CM મુરલીધરન દ્વારા June 2021માં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આ અરજી આપવામાં આવી હતી, જો કે પાછળથી UFPCLને અરજદાર બનાવવામાં આવ્યું હતું. કે તાજેતરમાં કચ્છી દેશી ખારેકને GI ટેગ મળેલું છે. આપણે GI ટેગની વાત કરીએ તો GI એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે કે કોઈપણ વસ્તુની એક જિયોગ્રાફીને સંબંધિત એમની ઓળખ આપવા માટે GI ટેગ આપવામાં આવે છે. ખાસ સૌ પ્રથમ એગ્રીકલ્ચર કોમોડિટીસની અંદર ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં અને ત્યારબાદ કચ્છની દેશી ખારેક GI ટેગ મેળવનારી રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. હાલમાં કચ્છ જિલ્લાની અંદર આમ તો 59,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ફળ પાકોનું વાવેતર થાય છે અને કચ્છ જિલ્લો ફળ પાકની ખેતીમાં ખૂબ અગ્રેસર છે. ખારેકની અંદર કચ્છ જિલ્લામાં 19,251 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે અને કચ્છની અંદર ખારેક એ જે એક પરંપરાગત અને ખૂબ જ જૂનો પાક છે. ગુજરાતના કચ્છમાં ઉગતી ખાસ પ્રકારની દેશી ખારેકને GI ટેગ મળ્યું છે. તેની ખાસ વાત એ છે કે ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. તે માર્કેટમાં 1200 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. આ દેશી ખારેક કાર્બ્સથી ભરપૂર હોય છે, સાથે જ તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે. આ ખારેક પેટની અનેક બીમારીઓથી રાહત આપે છે. ઉલ્લેખનીય છે કે કચ્છી ખારેક ગુજરાતમાંથી GI ટેગ મેળવનારું બીજું ફળ બન્યું છે. વર્ષ 2011માં સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરીને GI ટેગ આપવામાં આવ્યું હતું. અંદાજે 400 વર્ષ પહેલાંથી ખારેકની ખેતી થાય છે. રાજાશાહીના વખતથી આ ખેતી થાય છે. કચ્છની ખારેકની માંગ દેશ અને વિદેશમાં હર હંમેશ રહે છે, પણ કચ્છની ખારેકને એક બ્રાન્ડની જરૂર હતી. આ બ્રાન્ડ જો મળે તો ઇન્ટરનેશનલ માર્કેટ કહો કે નેશનલ માર્કેટ હોય, તેમાં માલ પુષ્કળ પ્રમાણમાં વેચાય, આ માલની ડિમાન્ડ વધે અને આ માલની ડિમાન્ડ વધે એટલે ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થાય. કચ્છની દેશી ખારેક આપ સૌ જાણો છો કે કચ્છની દેશી ખારેક 2000 રૂપિયા કિલો પણ વેચાતી, 200 રૂપિયા કિલો પણ વેચાતી ને સસ્તી પણ વેચાતી, પણ આ GI ટેગ મળ્યા ગયા પછી આનો ભાવ બમણો થશે એનો વિશ્વાસ છે. કારણ કે આપણે જોયું હશે કે આપણે કોઈ પણ વસ્તુની પરચેસિંગ કરીએ એમાં જોઈએ છીએ ISI માર્કો છે કે નહીં, ISI હોય એટલે આપણે લઈએ છીએ. એવું જ આ GI ટેગનો ફાયદો કચ્છની ખારેકને મળશે અને આવનારા દિવસોની અંદર July-August ની અંદર આ માલ પણ આવવાનો ચાલુ થશે, એટલે કચ્છની દેશી ખારેકની માંગ હવે દેશ અને વિદેશમાં વધશે એનો મને વિશ્વાસ છે અને ખેડૂતોને ફાયદો થશે. કચ્છની ખારેક 400-500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ ઉપર ખારેકના ગ્રુવ્સ લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા છે, જેઓ હજ માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ ત્યાંથી તેઓ છોડ લાવ્યા હતા. તે પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ રાજવીઓના મહેલોમાં કામ કરતા અરબ માળીઓ પણ અરબ દેશોમાંથી ખજૂરના બીજ લાવ્યા હોય. કચ્છમાં આશરે 20 લાખ ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે,
જે કચ્છની અનન્ય જાતો છે અને તેથી જ જીઆઈ ટેગ માટે લાયક છે. જીઆઈ જનરલમાં જણાવ્યા મુજબ કચ્છ કદાચ વિશ્વભરમાં એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં ખારેકની આર્થિક રીતે ખેતી અને માર્કેટિંગ કરવામાં આવે છે. કચ્છમાં થતો ખારેકનો પાક ભારતમાં થતા ખારેકના કુલ ખેતીના 85% પણ વધુ હિસ્સો ધરાવે છે. ઇન્ડિયાની ધરતી છે, એ ધરતી ઉપર પહેલી વાર કચ્છના રણ વિસ્તારમાં ખારેક ઉગેલી હતી ત્યારે આપણે ગુજરાતમાં જીઆઈ ટેગ માર્ક 3 પ્રોડક્ટને જ મળેલા છે. મારા ખ્યાલથી એક મેંગો છે, એક ઘઉં છે અને ત્રીજો જે આપણો રણ પ્રદેશ છે કે વર્ષોના વર્ષો થઈ ગયા ખારેક ઉગે છે અને ખેડૂતો અમે માર્કેટિંગ કરીએ છીએ તે એની જે પ્રોપર માર્કેટિંગ મળી ન રહી હતી કે ભાઈ ખારેકને ઘણા બોર કે આમ કે આમ કે, અને આ પ્રોડક્ટ તો એવી છે કે હર વસ્તુમાં વપરાય. આપણે એનો માવો બને ડ્રાયફ્રૂટમાં વપરાય, જ્યુસ બને, કેમ આપણે કહીએ કે નિમક છે એ બધામાં પડે, એ તો નિમક તરીકે પડે. આ તો સ્વાદ તરીકે પડવાવાળી જે પ્રોડક્ટ હતી જેનો માર્કેટિંગ એટલું ન હતું, આ જીઆઈ ટેગ માર્ક મળ્યા પછી આના દેશ અને વિદેશમાં એની અમારી આશા છે બહુ માર્કેટ ઊંચું રહેશે અને સારી રીતે પૈસા બનશે. કચ્છની દેશી ખારેકને જીઆઈ રજિસ્ટરીમાંથી જીઆઈ ટેગ મળ્યો છે તે હવે કચ્છી ખજૂરના બ્રાન્ડિંગને પણ વેગ આપશે અને આ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશમાં ખારેક ઉગાડતા હજારો ખેડૂતોને ફાયદો થશે. કેસર કેરી અને કચ્છી સાલ માટે પ્રખ્યાત કચ્છ હવે તેની ખારેક માટે પણ પ્રખ્યાત થશે. ખારેકને જીઆઈ ટેગ મળતા ખેડૂતો હવે તેના પ્રીમિયમ દર પણ વસૂલી શકશે, ઉપરાંત ખારેકની નિકાસને પણ હવે વેગ મળશે. જે ખેડૂતો જીઆઈ ટેગનો લાભ લેવા માંગતા હોય તેમણે એફપીઓમાં અરજી કરીને સભ્ય બનવાનું રહેશે. એક સમિતિ તેમના દ્વારા ચોક્કસ ખેતીની જમીન ઉપર ઉગાડવામાં આવતા ફળોની તપાસ કરશે અને સભ્યપદની મંજૂરી આપશે. સભ્ય ખેડૂતને સભ્યપદની મંજૂરી મળ્યા બાદ જીઆઈ ટેગના લોગોનો કાયદેસરનો તે ઉપયોગ કરી શકશે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. અયોધ્યામાં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો અને ભક્તિમય માહોલ છે. ત્યારે અમદાવાદમાં રહેતા ભાવેશ દવેએ રામાયણની યાદો તાજી કરાવી છે. રામાયણમાં જેમ પાણીમાં પથ્થર તરે છે તેવી જ રીતે તેમણે પાણીમાં તરતો પથ્થર અને પાણીમાં તરતો મગર બનાવ્યો છે. આ પથ્થર અને મગર બનાવવા પાછળ ભાવેશભાઈએ એક